हरि ओम मजा छोने विद्यार्थियों धोरण सात आज विषय गुजराती एक आप विषय क्यों पाठ चाले छे पाठ छ બરાબર ને એના કવિ કોણ કહેશે ગૌરીશંકર ગોર્ધનરામ જોશી ગોવર્ધન રામ જોશી અને એને શું કહેવાય છે ધૂમકેતુ એ સિવાય બીજા થોડાક નાના પ્રશ્નોની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે મોટા પ્રશ્નો લખવાના છે. નાના પ્રશ્નો હું બોર્ડ ઉપર લખાવું છું, મોટા પ્રશ્નો અહીંયા ચર્ચા કર્યા પછી તમારે ઘરે જાતે લખવાનું છે. એટલે કોઈ એવું ના કહે કે તમે તો મોટા પ્રશ્નો બોર્ડ ઉપર લખાવતા નથી. હું વિડીયોમાં તમને મોટા પ્રશ્નો ના લખાવી શકું, અને સાતમા ધોરણના વિદ્યાર્થી તો સ્કૂલ ચાલુ હોય તો પણ આપણે મોટા પ્રશ્નોની ચર્ચા કરી અને જવાબ તો જાતે જ લખીએ છીએ સ્કૂલમાં. એટલે કાને સાંભળવાનું, વિડીયો બે વાર જોવાનો, ના સમજ પડે અને પછી પ્રશ્નોના જવાબ લખવાના. ચલો સૂચના નીચે પ્રશ્નોના જવાબ લખો. બરાબર એક નંબર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 38 ઉપર છે. ચલો પહેલો પ્રશ્ન, લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા, શા માટે લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા, શા માટે? જવાબ જાતે લખવાનું, ચર્ચા કરી શકે. લેખક એક 10-12 વર્ષના અત્યંત કંગાળ છોકરાને બારીકાઈથી જોઈ રહ્યા હતા, કારણ કે તે છોકરો મીઠાઈની દુકાનમાં આગળના એક ખૂણામાં પડેલા ખૂણામાં ઊભો હતો. તે અત્યંત તૃષાભરી એટલે કે ખાવાભરી નજરથી દુકાનમાં પડેલા ચકચકિત ગુજરાને તે જોઈ રહ્યો હતો. તેને એવું હતું કે જલેબીના ગુચરા તરફ તે એકદમ એકી ટશે જોઈ રહ્યો હતો. હવે ત્રણ લીટી
કે ચાર લીટીનો પ્રશ્નનો જવાબ ચર્ચા કર્યા પછી તમારે લખવો હોય તો તમે લખી શકો કે રેખા કોની પ્રથમ ઉપાધિકાઈથી જોઈ ગયા હતા સામાન્ય. તો ફરી બોલી કરીએ, લેખક એક 10-12 વર્ષના કંગાળ છોકરાની વર્તણૂક બારીકાઈથી જોઈ ગયા હતા, કારણ કે ખૂણામાં ઉભેલો છોકરો, કંગાળ છોકરો, મીઠાઈની દુકાનમાં પડેલી મીઠાઈઓ તરફ જોતો હતો. એમાં પણ જલેબીના ગુચડા પર, ચકચકિત ગુચડા પર તેની નજર તૃષાભરી નજરે તે જોઈ હતી. બરાબર, આટલો જવાબ છે. તૃષાભરી એટલે એને એમ કે અભી હાલ મને ત્યાં કોઈ સારો માણસ સજ્જન આવશે અને મને એકાદ જો ખબર છે, પણ એવું બન્યું નહીં. ઓકે, ચલો બીજો પ્રશ્ન. બીજો વિકો દારિયા ખાતો શા માટે અટકી ગયો? ભીખો દાળિયા ખાતો શા માટે અટકી ગયો? જવાબ જવાબ પ્રશ્ન અને જવાબ બંને વખાણ, એટલે એક લીટી છોડી દેવાની, ઉપરની લીટીને અડાડીને તમારે લખવાનું. ભીખુએ 6 દાળિયા 6 પૈસાના દાળિયા જોખાવ્યા. તે દાળિયા લઈને નીચે ધૂળમાં એક ચીથરું પાથરીને એ દાળિયા અંદર મૂકવા ગયો, બાંધવા લાગ્યો. તેમાંથી તેણે એક મુઠ્ઠી ભરી અને ખાવા ગયો. ત્યાં તેને એના ભૂખ્યા ભાઈ બહેન યાદ આવ્યા, તેથી ભીખો દાળિયા ખાતો અટકી. બરાબર, આપણે બી ઘરમાં નાની બહેન હોય, નાનો ભાઈ હોય, કે આપણે કોઈ પણ એક વસ્તુ મમ્મી પપ્પા લાયા હોય, બાજુમાંથી આવી હોય, તો પણ આપણે એને બે ભાગ કરીને ખાવી જોઈએ કે જેથી આ પ્રશ્ન ઊભો થાય નહીં. અને ભીખુની વાર્તા પરથી તો આપણને ખ્યાલ આવે છે કે બેટા આપણે પણ થોડું સમજીને અને એ રીતે આપણે કામ કરવું જોઈએ અને આપણા ભાઈને હેલ્પ કરવી જોઈએ. ફરી પ્રશ્ન જવાબ બોલીશું. ભીખુ દાળિયા ખાતો શા માટે અટકી ગયો? ભીખુએ 6 પૈસાના દાળિયા લીધા. દાળિયા લીધા પછી ધૂળમાં ચીથરું પાથરીને દાળિયા બાંધવા ગયો, ત્યારે તેણે એક મુઠ્ઠી દાળિયા હાથમાં લીધા, પરંતુ તેને તેના ભૂખ્યા ભાઈઓ યાદ આવ્યા, તેથી તેને દાળિયા ખાતા અટકી તેથી તે દાળિયા ખાતો અટકી. ચલો બીજો પ્રશ્ન. લેખકે હોટલ અને સિનેમાને કેમ યાદ કર્યો? લેખકે હોટલ અને સિનેમાને કેમ યાદ કર્યો? જવાબ લેખક 2 કલાક પહેલાં જ રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેરમાંથી મુસાફરી કરી હતી. તેમાંથી નવ આના અને સિનેમા અને
અને 6:15 આના હોટલમાં ખર્ચાઈ ગયો. હવે લેખક પાસે માત્ર 3 જ પૈસા પડ્યા હતા, તે તેમણે ભિખારીબાઈને આપી દીધા. ભિખુએ પોતે ભૂખ્યો રહીને પોતાના ભાઈઓ માટે દાળિયા ખાવા આપ્યા હતા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હોટલના વિલાસી ખર્ચ ઓછા કરવામાં આવે તો આવા ગરીબોને પોષી શકાય. તેથી લેખકે હોટલ અને સિનેમાને યાદ, લેખકે હોટલ અને સિનેમાને કેમ યાદ કર્યા? તો જવાબ, લેખકે 2 કલાક પહેલા જ રાણી છાપની જે 9 રૂપિયા સાથે ભદ્રમાંથી મુસાફરી કરી હતી ત્યાંથી તે સિનેમા જોવા ગયા અને ત્યાંથી તે હોટલમાં જમવા ગયા અને બંનેના થઈને 6:15 આના હોટલમાં ખર્ચાયા અને 9 આના સિનેમામાં ખર્ચી નાખ્યા અને છેલ્લે લેખક પાસે 3 આના બચ્યા હતા. તે આ ભિખારીબાઈને આપી દીધા. ભિખુએ પોતે દાળિયા ખાતા નહીં અને પોતાના ભાઈઓ માટે બાકી રાખ્યા. એ જોઈને લેખકને યાદ આવ્યું કે આ હોટલ અને સિનેમાના વિલાસી શોખ ઓછા કરીએ તો આવા ગરીબોને પોષી શકાય, પોષી એટલે કે એમનું પાલન કરી શકાય. તેથી લેખકે હોટલ અને સિનેમાને યાદ. ચોથો પ્રશ્ન, ભિખુએ લેખક સામે ભિખુએ લેખક સામે લુચ્ચાઈમાં મોં કેમ મલકાવ્યું? જવાબ, ભિખુએ પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી દાળિયા ન ખાતા લેખકને આ હકીકત જોઈ. લેખકે એનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક પડી ગયા છે એવું જાણીને ભિખુએ લેખક સામે લુચ્ચું મોં મલકાવ્યું. બરાબર, એને કશું ખાધું નહોતું એ સાચી વાતની લેખકને ખબર હતી, એટલે એ લેખક જ્યારે નામ પૂછે છે ત્યારે તે લેખક સામે મોં મલકાવે છે. ચલો ફરી જવાબ, બાર, ભિખુએ લેખક સામે ઊંચાઈમાં મોં કેમ મલકાવ્યું? જવાબ, ભિખુએ પોતાના ભાંડો માટે જલેબી જતી કરી દાળિયા ન ખાતા લેખકે આ હકીકત જોઈ. લેખકે એનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક કરી ગયા છે અથવા જાણી ગયા છે તે જાણીને ભિખુએ લેખક સામે લુચ્ચું મોં મલકાવ્યું. બરાબર, 8મો પ્રશ્ન, ભિખુના પાંડરડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો?
જવાબ વિકોના વાંદરડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો? આવો ભાગ્યે જ કોકનાનું બાળક હોય કે જે આટલું બધું જતું કરે. ભીખુ ખરીદેલા દાળિયા ચીખરામાં બાંધી રહ્યો ત્યારે ત્યારે તેમાંથી દાળિયાની એક મુઠ્ઠી ભરી પણ પોતે ખાધા નહીં. તે ભૂખનું દુઃખ ગળી જઈને તે પોતાની મા પાસે પહોંચ્યો. તે મા આગળ જૂઠું બોલ્યું કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકને ભીખુનું વાંદરડા માટેનો પ્રેમ. ફરી ભીખુના વાંદરડા માટેનો પ્રેમ લેખકને શા માટે? ભીખુ ખરીદેલા દાળિયા ચીથરામાં બાંધીને મુઠ્ઠી ભરી દાળિયા ખાવા જાય છે. તે પણ દાળિયા ખાધા નહીં અને તે તેનું ભૂખનું દુઃખ ગળી ગયો અને મા પાસે પણ જૂઠું બોલ્યો કે એક શેઠે મને જલેબી ખવડાવી છે. તેથી આ બધું જોઈને લેખકને ભીખુના વાંદરડા માટેનો પ્રેમ લેખકને આ પાંચ પ્રશ્નના જવાબ તમારે નોટમાં સવિસ્તર વ્યવસ્થિત લખાણ સાથે ઉપરની લીટીને અડાડીને જોડણીની ભૂલ વગર વ્યવસ્થિત લખીને તૈયાર કરવાના છે. ચાલો પતી ગયું. ચાલો હવે આ સિવાય કોઈ પણ મોટો પ્રશ્ન પૂછાય તો તમને લખતા આવડવો જોઈએ. સૂચના બાળકો જગ્યા હોય તો નીચે આપે વાક્યો કોણ બોલે છે તે લખો. એક નંબર ખાવાનું તો ભાઈ લાવે ત્યારે ખાવાનું તો બાઈ લાવે ત્યારે. જવાબ કેવી રીતે લખવાનો છે વ્યવસ્થિત લખજો. આ વાક્ય છોકરાની માં બોલે છે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. આ વાક્ય છોકરાની મા બોલે છે. બીજું એક શેઠીએ મને જલેબી ખવડાવી. એક શેઠીએ મને જલેબી ખવડાવી.
ચલો આ વાક્ય કોણ બોલે છે? જવાબ, આ વાક્ય ભીખુ બોલે છે. આ વાક્ય ભીખુ બોલે છે. એક શેઠીએ મને જલેબી ખવડાવી. તો આ વાક્ય ભીખુ બોલે છે. ત્રીજું, માં કઈ ખાવાનું છે? માં કઈ ખાવાનું છે? પ્રશ્નાર્થીમાં આવશે ને, પ્રશ્ન પૂછ્યો છે. આ વાક્યોમાં ઊંઘમાંથી જાગેલું ભિખારીનું છોકરું બોલે છે. માં કંઈ ખાવાનું છે? આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારીનું છોકરો બોલે છે. હવે આ તો એવું પૂછ્યું છે કે કોણ બોલે છે. કદાચ આ વાક્યની અંદર કોણ બોલે છે, કોને કહે છે પૂછ્યું હોય તો પણ આપણે કે ખાવાનું તો ભાઈ આવે ત્યારે તો શું છોકરાની મા બોલે છે અને તેના નાના છોકરાઓને કહે છે. એક શેઠે મને જલેબી ખવડાવી. આ વાક્ય ભીખુ બોલે છે અને તેની માને માં કંઈ ખાવાનું છે? તો આ વાક્ય ઊંઘમાંથી જાગે ભિખારીનું છોકરું બોલે છે અને તેની માને કહ્યું છે. બરાબર, તમારે બે રીતે લખવાના. એ આંખ પણ નથી કે શું? એ આંખ પણ નથી કે શું? કોણ બોલે છે આ વાક્ય? આ વાક્ય પારસી બારુનો પટ્ટાવાળો બોલે છે. આ વાક્ય પારસી બારુનો પટ્ટાવાળો બોલે છે. એ આંખ પણ નથી કે શું? આ વાક્ય પારસી બારુનો પટ્ટાવાળો બોલે છે અને કોને કહે છે? તો સ્વગત કહે છે. પોતે બોલે છે અને મનમાં ને મનમાં કહે છે. બરાબર, આજે લખાયેલા મોટા પ્રશ્નોના જવાબ આ કોણ બોલે છે એ લખવાનું છે અને કોણ બોલે છે, કોને કહે છે, આ જ વાક્યો તમારે ઘરે એનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, આજે આ 5-6 વિખો પૂર્ણ થાય છે. પરીક્ષિતમાં એવું ના હોય કે મેં જે ચલાવ્યું એટલામાંથી જ આવે. પાઠ આખો સમજાવી દીધો, પાઠનું મંજન પણ કરાવી દીધું, એટલે પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન, બીજો નવો પ્રશ્ન પણ હું રશિકમાં પૂછી શકું. બરાબર, એટલે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ ક્લાસમાં નવો પાઠ જોઈશું. આ ક્લાસ અહીંયા હું પૂર્ણ કરું છું. હરિ ઓમ.